નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમને ગયા પિરિયડમાં આપણે ધોરણ 7નું પહેલું ચેપ્ટર હતું મેળામાં, એના વિશે મેં તમને સમજાવ્યું હતું અને એના વિશે કરાવ્યું હતું. તો એના પછી છે બીજું ચેપ્ટર, ધોરણ 7માં શું આવે છે, કાવ્ય આવે છે. તે કાવ્યનું નામ શું છે? આજની ઘડી રળિયામણી. કયું છે? આજની ઘડી રળિયામણી. અને એના કવિ છે કોણ? છે નરસિંહ મહેતા. તમે જાણો હશો, નરસિંહ મહેતાને બધા જ ઓળખતા હોય, કેમકે એમણે ઘણા બધા કાવ્યની રચના કરી છે. તો એમણે આ કાવ્યની પણ રચના કરી છે. અને એનો પ્રકાર શું છે? ભક્તિગીત. હંમેશા ગુજરાતી સાહિત્યમાં કાવ્યની સાથે એનો પ્રકાર આવે છે અને એ યાદ રાખવો જરૂરી છે. તો આપણે આ પ્રકાર શું છે? ભક્તિગીત. તો આપણે ગુજરાતી સાહિત્યમાં બે વિભાગ આવે, તમને ખબર હશે. તો એ બે વિભાગમાં શું હોય કે કાવ્ય જે કંઈ આવતું હોય તે ગુજરાતી સાહિત્યમાં એને શું કહેવાય? પદ્ય વિભાગ કહેવાય. શું કહેવાય? પદ્ય વિભાગ. અને પાઠને લગતા જે કંઈ આવતા હોય, પાઠ આવતા હોય, તે વિભાગને શું કહેવાય છે? ગદ્ય વિભાગ. આ ખાસ યાદ રાખજો, કારણ કે પેપરમાં તમારો ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગ બે વિભાગ પડશે અને તે પ્રમાણે પ્રશ્નો આવશે. એટલા માટે તમને માહિતી આપું છું. હવે જો આપણે નરસિંહ મહેતા છે, આના કાવ્યના કવિ છે, તો એના વિશે આપણે થોડી ઘણી માહિતી લઈ લઈએ. તો નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં. ક્યાં થયો હતો? ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં. અને એ ક્યાં રહેતા હતા? ગામ તો એમનું, જન્મ તેમનો તળાજામાં થયેલો, પણ એ ક્યાં રહેતા હતા? જૂનાગઢમાં રહેતા હતા. ક્યાં રહેતા હતા? જૂનાગઢમાં. અને તેમનું જીવન ભક્તિ કીર્તનમાં વિતાવ્યું હતું. એમણે આખું જીવન પોતાનું શ્રી કૃષ્ણની ભક્તિ કીર્તનમાં વિતાવ્યું હતું. એમણે ઘણા બધા પદોની અને ઘણા બધા ગીતોની, કાવ્યની રચના કરી છે. તેઓ શ્રી કૃષ્ણના કૃષ્ણ ભક્ત હતા, તેથી તેમણે શ્રી કૃષ્ણ વિશે ઘણા બધા ગીતની રચના પણ કરી છે. મધ્યકાલીન ગુજરાતીના પ્રચલિત તરીકે તેમણે નામના મેળવી છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એ પ્રચલિત કવિ હતા, એમણે ઘણી બધી નામનાઓ મેળવી છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા કવિઓ છે, નરસિંહ મહેતા, મીરા, સામળ, એ બધા ઘણા બધા કવિઓ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આવે છે. અને તેમાં મુખ્ય હોય તો નરસિંહ મહેતા. એમણે ઘણા બધા પદોની રચના કરી છે. હવે જો આપણે કાવ્ય વિશે ભણવાના છે, એમણે જે કાવ્ય લખેલું છે તે કયું છે? આજની ઘડી રળિયામણી. સરસ મજાનું કાવ્ય છે. એ કાવ્ય વિશે હું તમને સમજાવીશ, પણ તે પહેલાંની એક વાત કરું કે આપણે જાણીએ કે કોઈ પણ આપણા ઘરે કોઈ મહેમાન આવતું હોય તો આપણને કેવું ખુશી થાય, પણ તેમાં પણ જો આપણને મનગમતો કોઈ મહેમાન આવે તો કેવી ખુશી થાય. અને જે આવતું હોય તેના માટે આપણે ઘણી બધી તૈયારીઓ કરતા હોઈએ ને. તમે પણ કરતા હશે, ઘરે કોઈ મનગમતું મહેમાન આવવાનું હોય, કોઈ પ્રિય વ્યક્તિ આવતું હોય ને આપણને ખબર હોય કે આજે આવવાના છે, તો આપણે કેવી મજાની તૈયારી કરીએ, ઘરને શણગારીએ અને પછી આખા ઘરને શણગારીએ, પછી આંગણામાં સાથીઓ પૂરીએ, એવું ઘણું બધું આપણે ઘરને શણગારતા હોય. કેમ? આપણા મુખ્ય કોઈ ગમતું વ્યક્તિ આવતું હોય તો આપણે એને સજાવતા હોઈએ અને મનગમતી વસ્તુઓ પણ બનાવતા હોઈએ. તો તેવું સરસ મજાનું આ કાવ્ય નરસિંહ મહેતાએ લખેલું છે. આ કાવ્યમાં શું છે તેના વિશે હું કહું કે આ કાવ્યમાં શ્રી કૃષ્ણને લખતું કાવ્ય છે કે એ ગોપી હોય. તમે જાણો કે શ્રી કૃષ્ણની વાત આવે એટલે ગોપીની વાત હોય જ. અને શ્રી કૃષ્ણ હંમેશા ગોપી સાથે શું રમતા હતા? રાસ રમતા હતા. અને જ્યારે ગોપીઓને ખબર પડે છે કે શ્રી કૃષ્ણ અમારે ઘેર પધારવાના છે, તો એટલા બધા ખુશ, આનંદમય થઈ જાય છે ગોપીઓ કે એનો કોઈ પાર નથી. એવું સરસ મજાનું આ કાવ્યમાં લખેલું છે. જોજો, એનો હું કહું છું. પહેલી પંક્તિ છે, સાંભળજો, સખી આજની ઘડી રળિયામણી. હવે સાંભળજો, એમાં શું છે? એક સખી, આપણે કે મિત્ર મંડળ હોય તે જ રીતે સખીઓ એટલે કે ગોપી. તો એ ગોપીઓ એકબીજાને મિત્રને વાતો કરે છે. હા, સાજે તો એમ કે આપણા ઘરે એમ કે વાલાજી પધારવાના છે, તો ચાલો એમ કે આપણે એની તૈયારી કરીએ. અને એવું જ આ કાવ્ય છે. પહેલી પંક્તિ છે, જો સાંભળજો, સખી આજની ઘડી રળિયામણી. એક સખી બીજી સખી એટલે એની મિત્ર હોય. સખી એટલે શું થાય? મિત્ર અથવા તો ગોપી. તો એ શું કહે છે? આજની ઘડી રળિયામણી, મારો વાલોજી આવ્યાની વધામણી જીરે. સખી આજની ઘડી રળિયામણી,
એ કહે છે એક સખી બીજી સખીને, એટલે એની મિત્રને વાત કરે છે કે આજે તો કેટલી સરસ ઘડી છે રળિયામણી. ઘડી એટલે પળ, અને બીજો શબ્દ ક્ષણ અને સમય પણ થાય. અને બીજું રળિયામણી એટલે એનો અર્થ શું થાય? સુંદર. પણ આ કાવ્યમાં શું કીધું છે? આ કાવ્યમાં આનંદ કે ખુશીથી ભરેલી લાગણી તેને શું કીધું છે? રળિયામણી. અને વાલોજી એટલે, વાલોજી એટલે આ કાવ્યમાં શ્રી કૃષ્ણ માટે વપરાયેલો શબ્દ છે. અને વધામણી એટલે આનંદ કે ખુશીના શુભ સમાચાર. હવે જોજો આ પંક્તિનો હું ભાવાર્થ કહું છું, સાંભળજો. સખી આજની ઘડી રળિયામણી, મારો વાલોજી આવ્યાની વધામણી. જીરી સખી આજની ઘડી રળિયામણી કહે છે એક સખી બીજી સખીને કહે છે કે આજની ઘડી, આટલી આજની ક્ષણ કેટલી બધી રળિયામણી છે, આનંદ કે ખુશીથી ભરેલી છે. આપણા માટે તો કેટલો ઉત્સાહ છે, આનંદ છે કે જો આજે તો આપણો વાલોજી, વાલોજી એટલે કોણ? શ્રી કૃષ્ણ આપણા ઘેર પધારવાના છે કે આવવાના છે. વધામણી એટલે કે આનંદ કે ખુશીથી એમ કે એટલો બધો શુભ સમાચાર આપણા ઘરે આવેલા છે, અને આજે તો વાલોજી આવવાના છે, તો ચાલો આપણે એની તૈયારી કરીએ. કોણ કહે છે? એક સખી બીજી સખીને વાત કરે છે. કોણ આવવાના હોય છે? શ્રી કૃષ્ણ. કોને ઘેર આવવાના હોય છે? ગોપીના ઘરે. અને એની વધામણી કરવા માટે એ લોકો આનંદ અને ઉત્સાહથી એટલા બધા ઉત્સાહમાં આવી જાય છે કે એ આખું ઘરને શણગારે છે અને ઉત્સાહમાં આવીને બધું તૈયારી કરે છે. હવે જો બીજી પંક્તિ છે, પહેલી પંક્તિ તો તમે જોઈ, બીજી પંક્તિ છે સખી આલા લીલા વાસ વઢાવીએ, મારા વાલાજીના મંડપ રચાવીએ જીરે. સખી આજની ઘડી રળિયામણી એ કહે છે, પહેલાં તો એ કહે છે કે આવવાના છે, કેટલું સરસ આજની ઘડી, એટલો સમય કેટલો સારો છે, રળિયામણો છે કે, અને વાલોજી આવવાના છે, તો કેટલી મસ્ત એમ કે આજનો આનંદ ને ખુશીના સમાચાર છે કે, તો ચાલો એમ કે આપણે એની તૈયારી કરીએ. તો હવે એકબીજાની વાતો કરે છે એક સખી બીજી સખીને, અને એ લોકો શું તૈયારી કરવાના હોય તે કહે છે કે સખી આલા લીલા વાસ વડાવીએ. આલા લીલા, આલા લીલા એટલે કેવા વાસ કહેવાય? થોડા સૂકા અને થોડા ભીના. કેવા વાસ હોય છે? થોડા સૂકા અને થોડા ભીના. વાસ તો તમે જોયા હશે, લાંબા હોય ઊંચા, અને તે એ વાસથી શું બનાવવાની? વઢાવવું. વઢાવવું એટલે શું થાય? એનો અર્થ કાપવું થાય. અને એનો મંડપ એટલે કે માંડવો. તો કવિ અરે સખી, એક સખી બીજી સખીને શું વાત કરે છે? ચાલો એમ કે આપણા વાલાજી શ્રી કૃષ્ણ પધારવાના છે, તો તેની તૈયારી કરવી પડે. તો આલા લીલા વાંસની શું કહે છે? વાંસ વઢાવવાની વાત કરે છે. તો એ વાંસ વઢાવે એટલે કે એ વાંસ કાપીને સરસ મજાનો શું બનાવવાની વાત કરે છે? માંડવો તૈયાર કરવાની વાત કરે છે. અને કહે છે કે આપણો વાલોજી આવવાનો છે, તો સરસ મજાનો થોડા સૂકા અને થોડા ભીના વાસ કાપીને સરસ મજાનો માંડવો આપણે બનાવીએ, એમ કરીને એક સખી બીજી સખીને વાત કરે છે. ચાલો આપણે તે સખી આલા લીલા વાસ વડાવીએ, મારા વાલાજીના મંડપ રચાવીએ, એના વિશે તમને મેં કીધું. એના પછીની પંક્તિ છે, કઈ પંક્તિ છે? તરિયા તોરણ બારે બંધાવીએ, મોતીડે ચોક પુરાવીએ જીરે. સખી આજની ઘડી છે રળિયામણી. કહે છે એક સખી બીજી સખીને વાત કરે છે કે આપણા વાલાજી આવવાના છે, ચાલો કંઈક તૈયારી કરીએ. એટલા માટે એ લોકોએ તો લીલા સૂકા વાંસના કાપીને સરસ મજાનો મંડપ બનાવવાની વાત કરે છે. હવે શું કરવું એમ કે કંઈક તો નવું કરવું પડે, શણગારવું પડે, તો શું કરવા પડે? તો એ લોકો વિચારે છે કે તરિયા તોરણ બારે બંધાવીએ. તરિયા તોરણ એટલે શું કહેવાય? કે ત્રણ જાતના પાંદડાથી બનતું તોરણ, એને શું કહેવાય? તરિયા તોરણ. અને એમાં પણ કયા કયા વનસ્પતિના પાંદડા હોય તે તમને કહું. આંબો, આસો, પાલવ અને નારિયેળ. એટલે એક સખી બીજી સખી ને ચાલો આપણે એમ કે મંડપ તો બનાવ્યો, પણ એ કે મંડપને પણ શણગારવો પડે, તો એના માટે શું જોઈએ? તો તોરણની વાત કરે છે. તો એમ કે ચાલો આપણે એમ કે તરિયા તોરણથી સરસ મજાની બારે, બારે શું કહેવાય? બારે એટલે બારણું, દ્વાર. તો કહે છે કે આપણે સરસ મજાને ઘરને, એટલે આપણે ઘરને સજાવીએ, તો આંગણામાં મંડપ પણ એ કરે છે, અને મંડપને પણ સજાવવું પડે, એટલા માટે એ લોકો તોરણની વાત કરે છે. તો ત્રણ જાતના પાંદડાથી બનતું તોરણ, એને તરિયા તોરણ કહેવાય. તો એ તોરણમાં કઈ કઈ વનસ્પતિના પાંદડા હોય? આંબો, આસો, પાલવ અને નારિયેળ. અને દ્વાર એટલે બાણું, અથવા તો શું કહેવાય? દ્વાર કહેવાય. તો કહે છે ચાલો આપણે આ ત્રણ જાતના પાંદડાથી સરસ મજાનું તોરણ બનાવીએ અને બારણે લગાવીએ, તો કેવું સરસ દેખાશે. અને એના પછી કહે છે કે બારણે તો તોરણ સરસ મજાનું બાંધીએ, પણ શું કરવું જોઈએ? મોતીડી ચોક પુરાવીએ જીરે. મોતીથી કવિ સખી અરે સખી કહે છે
કે એક બીજી સખીને કહે, ચાલો ને કે મોતીથી શું પુરાવાની વાત કરે છે, પૂરવો એટલે કે ભરવાની વાત કરે છે, ચોક. આપણે એ જાણીએ કે ઘરની આગળ સરસ મજાનો ખુલ્લું જગ્યા હોય તેને ચોક કહીએ. તો એક સખી બીજી સખીને કહે કે હજુ કંઈક આપણે આવવાના છે વાલાજી, તો તૈયારી તો કરવી પડે, તોરણ પણ આપણે બનાવ્યો, પણ એના આગળ આપણે શું કરવું જોઈએ? તો એક સખી બીજી સખીને કહે છે કે ચાલો આપણે મોતીથી સરસ મજાના ચોકને પૂરીએ. એટલા માટે એક સખી બીજી સખીને વાત કરે છે. હવે આટલું તો થયું, પણ હજુ પેલી બીજી સખી કહે છે કે આપણે હવે બીજું શું કરવું જોઈએ, કે વાલોજી આવે છે, આટલી તૈયારી તો ના ચાલે, તો હજુ બીજું શું કરવું જોઈએ? તો એટલા માટે એ લોકો શું કહે છે, ગંગા જમનાના નીર મંગાવીએ. શું કહે છે? ગંગા જમનાના નીર મંગાવીએ, મારા વાલાજીના ચરણ પખાડીએ જીરે. આપણે જાણીએ કોઈ પણ આવે મહેમાન આપણે ત્યાં, તો કેવી બધી તૈયારી કરીએ, તો એ લોકોને પણ આનંદ છે, ઉત્સાહ છે કે મારો વાલોજી આવવાનો છે. એટલા માટે શું વિચારે છે એ લોકો, કે ગંગા જમનાના નીર મંગાવવાની વાત કરે છે. નીર, નીર એટલે શું કહેવાય, પાણી, જળ, એવા ઘણા બધા આપણા સમાનાર્થી શબ્દ થાય. તો એક સખી બીજી સખીને કહે, ચાલો આપણે કે આવે છે વાલોજી, આપણો વાલોજી આવે છે, તો ચાલો આપણે ગંગા જમનાના નદીનું સરસ મજાનું પાણી આપણે મંગાવીએ. કોના માટે? શ્રી કૃષ્ણ માટે. અને કહે છે, મારા વાલાજીના ચરણ પખાડીએ, અને એ પાણીથી મારા વાલોજી એટલે શ્રી કૃષ્ણ માટે શું, ચરણ પખાડવાની વાત કરે. ચરણ એટલે કે આપણા પગ, પખાડવું એટલે કે ધોવું, એ કે એ પાણીથી આપણે ગંગા જમનાના પાણીથી શ્રી કૃષ્ણના ચરણને ધોઈએ. એવી બધી તૈયારી કરવા માટે એક સખી બીજી સખીને કહે છે કે શું શું કરવું જોઈએ. તો એ લોકો ગંગા જમનાના નીર મંગાવવાની પણ વાત કરે છે, અને એ નીરથી, એ જળથી શ્રી કૃષ્ણના પગ ધોવાની વાત કરે છે. ચલો એના પછી છે આગળની પંક્તિ, સૌ સખીઓ મળીને આવીએ, વાલાજીના મંગળ ગીતો ગવડાવીએ. પહેલાં તો એ લોકોએ કીધું કે સરસ મજાનો મંડપ બનાવવાની વાત કરે છે, એના માટે સરસ, પછી એના પછી બીજી તૈયારી શું કરે છે એ લોકો, તળિયા તોરણ એટલે કે બારણે તોરણ બંધાવવાની વાત કરે છે. એના પછી છે ગંગા જમનાના નીર મંગાવવાની, અને પછી એ બધી સખીઓ ભેગા મળીને કહે છે, સૌ સખીઓ મળીને આવીએ, બધા ભેગા મળીએ, ચાલો એમ કે આપણે શ્રી કૃષ્ણ આવવાના છે, તો ચાલો બધા ભેગા મળીએ, અને કહે છે વાલાજીના મંગળ ગીતો ગવડાવીએ. વાલાજી એટલે શ્રી કૃષ્ણના મંગળ, મંગળ કોને કહેવાય કે શુભ. આ કાવ્યમાં કવિ સારા પ્રસંગે ગવાતા ગીત એનો ઉલ્લેખ કરેલો છે. તો કહે છે કે સરસ મજાના એમ કે આપણા વાલાજી, આપણને ગમતા વ્યક્તિ વાલાજી આવવાના છે, તો ચાલો આપણે સરસ મજા બધા ભેગા મળીને ને આ શ્રી કૃષ્ણ માટે સરસ ગીતો ગાઈએ, એમ કરીને એક સખી બીજી સખીઓને વાતો કરે છે. ચલો એના પછી પંક્તિ છે, પૂરો પૂરો સોહાગણ સાથીઓ, ઘેર મલપતો આવે હરી હાથીઓ જીરે. કહે છે કે એક સખી બીજી સખીને કહે છે કે ચાલો એમ કે વાલવજી આવે છે, તો હજુ બીજી તૈયારી શું કરીએ? તો કહે છે, પૂરો પૂરો સોહાગણ સાથીઓ, એક સ્ત્રીને એટલે સોહાગણ સ્ત્રી, એને કહે છે કે ચાલો એમ કે આપણે સાથીઓ આંગણામાં પૂરીએ એમ કે. પણ કેવી સ્ત્રીને કહે છે? સોહાગણ. સોહાગણ એટલે સૌભાગ્યવતી સ્ત્રી, જેનો પતિ શું હોય, હયાત હોય, તેને કે શું કહેવાય, સોહાગણ અથવા તો સૌભાગ્યવતી સ્ત્રીને. પૂરો એટલે કે ભરો, અને મલકવું એટલે ઉમંગમાં ઠાઠથી ધીમે ધીમે ચાલવું. હાથીઓ એટલે શું કહેવાય, હાથીની જેમ ઠાઠથી ચાલવું, એનો અર્થ એવો થાય. હવે એનો ભાવાર્થ શું થાય તો જોજો, પૂરો પૂરો સોહાગણ સાથીઓ, ઘેર મલપ તો આવે હરી હાથીઓ જીરે. ચાલો એમ કે પૂરો પૂરો સોહાગણ સાથીઓ, સૌભાગ્યવતી સ્ત્રીઓ, ચાલો એમ કે આપણે એમ કે ઘેર વાલાજી આવવાના છે, તો ચાલો એના માટે એમ કે સાથીઓ પૂરો એમ કે. પણ કોને કહે છે? સૌભાગ્યવતી સ્ત્રીને. ચાલો એમ કે આપણે સાથીઓ પૂરીએ. આપણા ઘેર કોણ આવે છે? મલપ તો હરી હાથીઓ જીરે. હરી, હરી એટલે શ્રી કૃષ્ણની જ વાત કરી છે, અને કહે છે મલપ તો આવે છે આપણા ઘરે, શ્રી કૃષ્ણ પધારે છે, તો મલકપો એટલે કે ઉમંગમાં ઠાઠથી ધીરે ધીરે આપણે ઘેર પધારે છે. હાથીઓ એટલે કે હાથીની ચાલની જેમ ઠાઠથી, રૂવાબથી આપણા ઘરે આ શ્રી કૃષ્ણ પધારે છે, તો ચાલો આપણા ઘરે તૈયારી કરીએ. અને સરસ મજાનો સાથીઓ, સૌભાગ્યવતી સ્ત્રીઓને કહે છે કે ચાલો આ સાથિયાને પૂરીએ, ભરીએ, અને એ એમને આવશે તો એમને પણ કેવું ગમશે, એમ કરીને એક સખી બીજી સખી એના મિત્રને, બીજી સખીને વાત કરે છે. એના પછી છે બીજી પંક્તિ છે, અતિ મીઠણા થકી થાય મીઠડો,
મહેતા નરસૈયાનો સ્વામી મેં દીઠડો જીરે, સખી આજની ઘડી રળિયામણી. એ લોકો તો સૌભાગ્યવતી સ્ત્રીને કહે છે કે આપણે ઘેર તો આવવાના છે, અને એમ કે ઉમંગથી આવશે, હાથીની ચાલની જેમ ઠાઠથી રૂઆબથી આવતા છે. તો પછી એના પછી કહે છે કે અતિ મીઠડા થકી થાય મીઠડો. શ્રી કૃષ્ણ તો મીઠા છે, એનો સ્વભાવ આપણને જોઈએ કે એકદમ આકર્ષક, આપણને ગમે એવા વ્યક્તિ, એનું ચિત્ર એવું વર્ણન જ એવું કે આપણને કોઈ પણ જોઈએ તો આપણને ખુશી થાય. તો એમ કે એ તો મીઠડો છે જ, પણ એનાથી પણ થાય થકી થાય મીઠડો, પણ એનાથી પણ વધારે એ મીઠો થાય છે એવા શ્રી કૃષ્ણ આપણે ઘેર પધારવાના છે. તો કહે છે મહેતા નરસૈયાનો સ્વામી મેં દીઠડો જીરે. નરસિંહ મહેતાનો તો એ સ્વામી છે, પ્રભુ છે. કોણ? શ્રી કૃષ્ણ. અને એ સ્વામી દીઠડો, એ સ્વામીને મેં દીઠડો એટલે કે મેં જોયો છે, એમ કરીને આ પંક્તિમાં કવિ કહે છે. તો આ પંક્તિમાં કવિ કહે છે, હવે જો પહેલેથી તમને કીધું કે શ્રી કૃષ્ણ જ્યારે આવવાના હોય, એક સખી બીજી સખીને વાત કરતી હોય તો કેટલી બધી તૈયારી કરે છે તમને ખબર હશે. સૌથી પહેલાં તો એ શું કરે છે, સરસ મજાના વાંસ વડાવવાની વાત કરે છે, અને એને એમાંથી મંડપ બનાવવાની વાત કરે છે. એના પછી તરિયા તોરણની વાત કરે છે કે ચાલો આપણે સરસ મજાના તોરણ બાંધીએ બારણા પર. અને એ કયા તોરણ હોય છે? તરિયા તોરણમાં આંબો, આસોપાલવ અને નારિયેળનું તોરણ, ત્રણ પાંદડાના તોરણ બાંધે છે. એના પછી શેની વાત કરે છે? ગંગા જમનાના નીર મંગાવવાની વાત કરે છે. અને એ નીરથી શું કરવાનું કહે છે? શ્રી કૃષ્ણના પગ પખાડવાની એટલે કે ધોવાની વાત કરે છે. એના પછીની પંક્તિમાં શું કહે છે બધા, કે ચાલો એમ કે બધી સખીઓ ભેગા મળીને આપણે શ્રી કૃષ્ણ આવવાના છે, તો તેના મંગળ ગીતો આપણે શું કરવાનું છે? ગાવાનું છે. એના પછીની પંક્તિમાં કહે છે કવિ, પૂરો પૂરો સુહાગણ સાથીઓ ઘેર મલપતો આવે હરી હાથીઓ. ચાલો એમ કે સૌભાગ્યવતી સ્ત્રીઓ એમ કે ચાલો આપણા ઘેર એમ કે સાથીઓ પૂરો આપણો શ્રી કૃષ્ણ મલપતો એટલે કે ઉમંગથી ઠાઠથી એમ કે હરી હાથીઓ એટલે શ્રી કૃષ્ણને કહે છે હરી હાથીઓ એટલે હાથીની જેમ ઠાઠથી રૂઆબથી આપણે ઘેર પધારવાના છે, તો ચાલો આપણે એની તૈયારી કરીએ. અને કહે છે એ તો મીઠા જ છે, એ કહે છે અતિ મીઠડા થકી થાય મીઠડો, મહેતા નરસૈયાનો સ્વામી મેં દીઠડો જીરે. એ તો છે જ મીઠા, પણ નરસૈયાનો એ સ્વામી છે, પ્રભુ છે, તો એવા પ્રભુને મેં દીઠડો એટલે કે મેં જોયો છે. એટલા માટે આ પંક્તિમાં, આ કાવ્યમાં કવિ એક સખીને બીજી સખીને કે શ્રી કૃષ્ણને આવવાની તૈયારી કરે છે, તો એ બધી તૈયારીનું વર્ણન આ કાવ્યમાં કવિએ કર્યું છે. આ કાવ્ય મેં સમજાવ્યું છે, તો આ કાવ્ય તમારે શું કરવાનું, એકવાર તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું અને મોઢે કરવાનું.